विद्यार्थी मित्रों आपणे जे चित्र पाठ जोया हवे पछीनो काव्य जे छे ते हिंद माताने संबोधन प्रकार प्रार्थना गीत कवि मणिशंकर रतनजी पर पूर्णा कान तो कांत मणिशंकर रतनजी भट्टने कांतनु उपनाम मळ्युं छे। एमनो परिचय जोईए तो कवि कांतनो जन्म अमरेली जिल्लाना लाठी पासेना चावड गाममां थयो हतो। कांत कवि नाट्यकार अने धर्मचिंतक हता। एमनो काव्यसंग्रह पूर्वाला गुजराती काव्य साहित्यना महत्वनुं स्थान धरावे छे। राष्ट्रप्रेमना काव्यमां कांतना आ काव्यनो खास उल्लेख करवामां आवेलो छे। समग्र काव्य हिंद माताने संबोधन रूपे लखायुं छे। जुदो जुदो धर्म पाळता भारत माताना संतानो परस्पर प्रेम अने सहकारथी रहेवा माटे प्रार्थना करे छे। विद्यार्थी मित्रों आमां शब्द समजूती पहेली જોવી ખૂબ જરૂરી છે, માટે જ બોર્ડ પર મેં લખ્યું છે। શબ્દ સમજૂતી છે, તમે પાછળ પેજ ફેરીને જોશો તો પણ એમાં છે અને અહીંયા પણ જોઈ શકો છો કે દેવભૂમિ એટલે આપણી જે માતૃભૂમિ છે એ પવિત્ર ભૂમિ। વિશ્વાસી જે શબ્દ પ્રયોગ કાવ્યમાં વપરાયેલો છે વિશ્વાસી એનો અર્થ થાય છે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા વિશ્વાસ રાખનાર ખ્રિસ્તી। જી જીન શબ્દ વપરાયો છે એ જૈન માટે વપરાયો છે અને બક્ષી એટલે કે આપી બક્ષી આપી તમંગર પૈસાદાર નિરક્ષર અભણ સાહો એટલે કે મદદ કરો પરસ્પર એકબીજાને આશાઓ છે જીન છે વિશ્વાસી છે એ શબ્દ જરા સહેલાઈથી સમજાયેલા નથી એટલા માટે તમને હું બોર્ડ પર સમજાવી દઉં છું કે તમારે પાઠ્યક્રમ પુસ્તકમાં પાછળ આપેલા જ છે એ જ નોટમાં લખવાના છે। તો અહીં કાંતે હિંદ માતાને સંબોધીને હિંદ માતાને કહ્યું છે કે અમે બધા તમારા બાળકો છીએ। તો મિત્રો આપણે પહેલા કાવ્ય દોહરાવીએ, તમે પણ ઘરે બેઠા બેઠા સાથે દોહરાવવાનો પ્રયત્ન કરજો, ખૂબ મજા આવશે। દેશભક્તિનું એક ગીત છે જે પ્રાર્થના ગીતમાં છે, આપણે એ સાથે મળીને ગાઈશું। ओ हिंद देवभूमि संतान सौ तमारा करिए मणि ने वंदन स्वीकार जो अमारा हिंदू अने मुसलमान विश्वासी पारसी जिन देवी समान रीते संतान सौ तमारा ओशो तमे सबने शुभ खान पान बक्षी सेवा करे बने ते संतान सौ तमारा रोगी अने निरोगी निर्धन अने दबंगर नानी अने निरक्षर संतान सौ तमारा वाल्मीकि व्यास नान मीरा कबीर तुलसी अकबर शिवाजी माता संतान सौ तमारा सबनी समान माता सौपे समान देती ना उच्च नीच कोई संतान सौ तमारा चाहो बधा परस्पर साहो बधा परस्पर ए प्रार्थना करे आ संतान सौ तमारा ओ हिंद देव भूमि संतान सौ तमारा। મિત્રો પહેલા આ જોઈ લીધું એટલે આપણને કાવ્યનું ગાન કરતા ખબર પડે છે કે આ શબ્દનો અર્થ આ થાય છે। હવે કાવ્ય પંક્તિ સમજીએ કે ઓ હિંદ દેવ ભૂમિ સંતાન સૌ તમારા। ઓ હિંદ દેવ ભૂમિ આપણા ભારત માતાની ભૂમિને પૃથ્વીને દેવભૂમિ કહેવામાં આવે છે। કેમ? કારણ કે કોઈ દેશને માનવ બિરુદ નથી મળ્યું। તમે જોજો ભારત માતા જ બોલાય છે, અમેરિકા માતા, યુરોપ માતા, લંડન માતા, ન્યુઝીલેન્ડ માતા કશું બોલાતું નથી, પણ માત્ર ને માત્ર આપણા દેશને માનવિરુદ્ધ મળ્યું છે ભારત માતા। એટલે બધા જ જઈને આ અમે બધા જે જુદી જુદી જ્ઞાતિઓનો જે વસે છે જે પણ છે, પણ અમે જે કંઈક મનુષ્ય છે એ તમારા બાળક છીએ, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા, અમે સૌ મળીને તમને વંદન કરીએ છીએ, એ વંદનને સ્વીકારજો અપનાવજો
हिंदू अने मुसलमान विश्वासी पारसी जी हिंदू एटले हिंदू मुसलमान विश्वासी एटले के जे ईसु ख्रिस्तमां विश्वास राखनार ख्रिस्ती पारसी अने जीन जैन देवी समान रीते संतान सौ तमारा देवी ए शू देवी के जे लोहीनो संबंध छे जेनू लाल जेनू बधानू लोही लाल छे ए संबंध थी तमने अमे तमारा एकज संतान छीए के भले ज्ञाति जुदी जुदी छे पारसी छे ख्रिस्ती छे जैन छे हिंदू छे मुसलमान छे पण आखरे कोण छे मानस छे कोण छे मानस लोहीनो संबंध धरावनार तेथी अमे एकज संतान छीए तमने वंदन करीए छीए धरती माता ने शू वंदन करे छे के पोसो तमे सहुने शुभ खान पान बक्षी पोसो तमे आपणी जे पवित्र भूमि छे एमां तमे जुओ तो केटला बधा धान धान्य फळ फळादी केटलुं बधुं उत्पादन करीए छे आपणे बीजी जगह मोकलावीए पण छे अने ए जे एनर्जी जे आपणुं जीवन चाले छे पोसो एटले के आपणने હવા પાણી અને ખોરાકની જેમ જરૂર હોય છે તેમ આપણું જીવન જીવવા માટે ખોરાક જરૂરી છે તો એ આપણું શું થયું પોષણ થયું સહુને એટલે કે બધાને એવું નથી કહેતા કે હિન્દુ છે તને આટલું આપવું મુસલમાન છે તને આટલું આપવું પારસી છે તને આટલું જ આપવું એવું કહેતી માં આપણી કહેતી નથી એટલે કીધું છે કે પોષો તમે સહુને બધાને શુભ ખાન પાન બક્ષી શુભ એટલે કે સારું સારું ખાવાનું પીવાનું આપણે તો ખબર ને ખાવા પીવામાં તો મસ્ત તો કહેવાય છે ને સુરતનું જમણ અને કાશીનું મરણ આપણે ભલે મધ્યમ વર્ગીય હોય ભલે ઓછું કમાતા હોય પણ ખાવાનું તો વ્યવસ્થિત જ ખાઈએ છીએ એટલે ખાન પાન બક્ષી આપી બક્ષી સમને આપી છે ખાવા પીવાની સેવા કરે બંને તે સંતાન સૌ તમારા તમારી સેવા કરવા અમે તત્પર છીએ અમે બધા સંતાન છીએ તમારા રોગી અને નિરોગી નિર્ધન અને તબક્કર આપણે જોઈએ છે કે જે જન્મ મળ્યો છે પૃથ્વીનું સર્જન થયું છે રોગી પણ હોય અને નિરોગી પણ હોય છે રોગી અત્યારે તમે જોયું કોરોના 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 સાંભળી સાંભળીને આપણા કાન પણ ભરાઈ ગયા છે તો એક જાતનો ભયાનક રોગ છે અને એના માટે જ આપણે આપણું પણ આટલું બધું અંતર વધી ગયું છે નહીંતર આપણે ક્યાં આવી રીતે ભણવાના હતા તમે અમારી પાસે હોય અમે તમારી સાથે હોઈએ ભણતા ભણતા કેવી મજા આવે સાથે કાવ્ય ગાવાનું હોય કોઈ બુક્સ ખોલી ના હોય એ બધું જ અમને ધ્યાનમાં આવે પણ ઘરે બેઠા બેઠા પણ તમે ચોક્કસ ધ્યાન રાખીને તમે ભણજો તો નિરોગી જે નિરોગી છે જેને કોઈ રોગ થયો નથી નિર્ધન અને તવંગર નિર્ધન એટલે કે જેની પાસે પૈસા નથી તે તવંગર એટલે કે ખૂબ પૈસા આપણે સમાજમાં જોતા જ છીએ કે કોઈ પૈસા વગરનું છે કોઈ બહુ પૈસાવાળા છે તો એવા બધા જ કોના સંતાન છે હિન્દ ભૂમિના સંતાન છે જ્ઞાની અને નિરક્ષર જ્ઞાની અને નિરક્ષર જ્ઞાની જે વિદ્યા પ્રાપ્ત કરેલી હોય છે જેને જ્ઞાન છે એ જ્ઞાની કહેવાય નિરક્ષર એટલે કે અભણ જેને કશી ખબર પડતી નથી છતાં પણ એવા લોકો પણ અમે તમારા સંતાન છીએ હવે આપણા ઋષિ મુનિઓના નામ આવે છે વાલ્મીકિ વ્યાસ નાનક મીરા કવિ તુલસી અકબર શિવાજી માતા સંતાન સૌ તમારા આપણી ભારતભૂમિને એટલી પવિત્ર માનવામાં આવી છે કે આપણી ભારતભૂમિ ઉપર અનેક ઋષિ મુનિઓ થઈ ગયા છે અનેક સંતો થઈ ગયા છે તે પહેલા તો ભગવાન ખુદ ભારતભૂમિ પર આવીને જન્મ ધારણ કરી ગયા છે આપણને ખબર જ છે શ્રીરામ ભગવાન કૃષ્ણ ભગવાન બુદ્ધ બધા જે આપણા પરિચિતમાં આવે છે એવા આપણને ખબર જ છે કે ભગવાન પણ આપણી ભૂમિ ઉપર જન્મ લઈ ગયા છે તેથી તો અમે બધા જ એટલે જ આપણી ભારતીય સંસ્કૃતિને ભારત દેશને મહાન ગણવામાં આવે છે આવા બધા ઋષિ મુનિઓ છે સંતો છે તો સૌએ સમાન તેથી તો પણ છતાં અમે બધા સમાન છીએ ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા અમે ઉચ્ચ નીચમાં માનતા જ નથી જે નિરક્ષર છે અભણ છે ભણેલા વર્ગ છે મધ્યમ વર્ગ છે ગરીબ છે છતાં પણ અમે ઉચ્ચ નીચનો ભેદભાવ રાખતા નથી માત્ર અમે તો હિન્દ ભૂમિના સંતાન છીએ તમે જુઓ તો અત્યારે કોરોના મહામારીમાંથી જે
પરદેશમાં વસે છે, જે વિદેશમાં વસે છે, એમને આપણું વતન યાદ આવે છે અને વતનમાં પાછા આવવા માટે કાલાવાલા કરે છે અને એમને લાવી પણ દેવામાં આવ્યા છે. તો ત્યારે જ આપણા વતનની, ત્યારે જ આપણે હિન્દ ભૂમિની, ભારત માતાની ત્યારે જ ખબર પડી. ચાહો બધા પરસ્પર, ચાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. ચાહો બધા પરસ્પર, એકબીજાને પ્રેમથી રહો, સાહો, મદદ કરો અને પ્રાર્થના સંતાન સૌ તમારા. માત્ર પાઠ્યપુસ્તક પૂરતી પ્રાર્થના નથી, પરંતુ ખરેખર બાળકો, વિદ્યાર્થી મિત્રો, ખૂબ સારા ભાવથી, ખૂબ હૃદયથી આપણે કહેવાય છે ને કે બાળક એ ભગવાનનું રૂપ હોય છે. તમે હજી બાળકો છે તો ખૂબ એવા સાચા હૃદયથી ભગવાન આગળ, હિન્દ માતા આગળ તમે આ પ્રાર્થના ઢાળજો, એનું ઘાન કરજો, જેથી કરીને જે આપણી મહામારી છે એ દૂર થાય. બાળકોની પ્રાર્થના ભગવાન જલ્દી સ્વીકારે છે. તો આ જે આપણા ઉપર સંકટ છે એમાં પણ એક આ આશ્વાસન રૂપ કે ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એટલે કે એકબીજા સાથે મળીને રહે, એકબીજાને મદદ કરો અને એ પ્રાર્થના, હે હિન્દ માતા, હે પરમેશ્વર, અમારી પ્રાર્થના તમે સ્વીકારજો અને આ મોટું જે રોગનું સંકટ છે એને દૂર કરજો, એવી આપણે પ્રાર્થના કરવાની છે. એકવાર ગાવાનું છે, પાછું ગાવાનું મન થશે તો પાછું પુસ્તક ખોલીને ગાજો, ગાવામાં ખૂબ મજા આવશે. અને જે આ સમજથી ગાશો એટલે તો ખરેખર તમારી પ્રાર્થના ભગવાન સાંભળશે અને આપણે એકબીજાને, વિદ્યાર્થી મિત્રો, બધા જ શિક્ષકગણ, આપણે એકબીજાને જલ્દીથી મળીએ એવી ભગવાનને પ્રાર્થના કરજો. નીચે શબ્દસમજૂતી આપી છે. અભ્યાસમાં માત્ર બે જ એમસીક્યુ છે, વિકલ્પ છે, એ પણ કરવાના છે. એક વાક્યમાં પૂછાય કે ગમે તે થાય પણ એ કરી લેવાના છે. એક એક વાક્યના જે પ્રશ્ન છે ત્રણ જ છે અને સ્વાધ્યાયના જે પાંચ છે એ તમારે નોટબુકમાં લખવાનું શરૂ કરી દેજો, જેથી કરીને આપણે જ્યારે મળીએ ત્યારે નોટબુક પણ ચેક થાય અને તમે મને ન સમજ પડે તો પૂછી શકો છો અને લેસન બતાવી પણ શકો છો. જે આ પેજ છે, આપણા પાઠ્યપુસ્તકનો પેજ છે, એ આપણે ક્લાસમાં જાતે જ આવશું ત્યારે ભરીશું. એમાં ધર્મગુરુઓના નામ લખવાના છે, ધર્મગ્રંથ લખવાના છે, ધર્મ સ્થાન લખવાના છે, ધર્મ પ્રતીક ચિહ્ન કરવાના છે અને મુખ્ય મુખ્ય તહેવાર કયા આવે છે એ આપણે બોર્ડ પર તમને હું કરાવીશ ત્યારે આપણે પૂરીશું. પણ તમે આટલું એક વાક્ય અને બે ત્રણ વાક્યના સવાલ, જે અભ્યાસ અને સ્વાધ્યાય, એ તમારે નોટબુકમાં કરી લેવાનું છે. તો મિત્રો, તમે જરૂરથી આ કાવ્યગાન કરજો અને ખૂબ નમ્ર વિનંતીથી ભગવાનને પ્રાર્થના કરજો કે જલ્દી સાજા થાય.